ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ સેકન્ડ પાર્ટ ઓફ એક્ટિવિટી ફાઈવ અહીંયા આપણે કેટલાક અનફેમિલિયર વર્ડ્સ જોઈશું ચાલો પાર્ટ વન ના અનફેમિલિયર વર્ડ્સ જોઈએ સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ વન ઇટ વોઝ ઇલેવન્થ એપ્રિલ ટુ થાઉઝન્ડ ઇલેવન ઇટ વોઝ તેજસ્વિનીઝ ટલ્થ બર્થડે ડે અગાઉ આપણે એપ્રિલ અને બર્થડે ડે શબ્દો જોયા હતા આપણે વાત કરી હતી કે આ બે શબ્દો તો તમને આવડે જ છે આગળ વાંચીએ હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટિફુલ બાયસિકલ ઇટ વોઝ અ યુનિક બાઈક યુનિક યુનિક મીન્સ ગયા એપિસોડમાં આપણે જોયું હતું તેજસ્વીનીસ બાયસિકલ વોઝ યુનિક વોટ વોઝ યુનિક અબાઉટ ઇટ ઇટ હેડ અ બટન અને શું થતું હતું એ બટનને પુશ કરવાથી એના રિયર વ્હીલમાંથી અ ફેન બિગ ફેન નીકળી આવતો હતો એન્ડ ધ બાયસિકલ એ ફેનના કારણે આપ જતી હતી લેટ્સ રીડ અ હેડ ઇન કલર અ સોફ્ટ સીટ અ લિટલ બેલ એન્ડ અ રિયર વ્યૂ મિરર ધ વર્ડ ઇઝ વ્યૂ વ્યૂ જોઈએ એના માટેના સેન્ટેન્સીસ ફ્રોમ ધ ટોપ ઓફ ધ હિલ ધ વ્યૂ ઇઝ બ્યુટિફુલ તમારામાંથી કેટલા ડુંગર ચઢ્યા છે કદાચ તમે ડુંગર ના ચડ્યા હો પણ છત ઉપરથી તો ગામને જોયું હશે ને ખૂબ સુંદર લાગતું હોય પેલી કહેવત સાંભળી છે ડુંગરા દૂરથી રળ્યા હમણાં એટલે કે ડુંગરનો વ્યૂ દૂરથી ખૂબ સુંદર આવે ચડવાનું થાય ત્યારે મુશ્કેલી પડે એ જ ડુંગર ઉપર ચડીને આજુબાજુની જગ્યા જોઈએ ઓહો વ્યૂ એટલો સુંદર મળે આપણને સો ધ વર્ડ ઇઝ વ્યૂ ફ્રેન્ડ્સ જે સેન્ટેન્સમાં વ્યૂ વર્ડ હતો તેમાં બીજો એક પણ વર્ડ હતો soft how was the seat of tejaswini's unique bike it was soft beswani maja let's read the next sentence when tejaswini saw her bicycle she said wow she felt proud felt proud વેન ડુ વી ફીલ પ્રાઉડ ક્યારેક આપણે સેડ ફીલ કરીએ ક્યારેક હેપી ફીલ કરીએ ક્યારેક તો ટોપ ઓફ ધ વર્લ્ડ ફીલ કરીએ અને ક્યારેક આવું બી ફીલ કરીએ હે ને અને ક્યારેક આવી ફીલિંગ થાય છે ધીસ ઇઝ હાઉ વી ફીલ અવર ફિલિંગ્સ બટ તેજસ્વીની ફેલ્ટ

શી એન્જોઈડ રાઇડિંગ ધ બાયસિકલ ઓન ધીસ રફ પાથ શી વોઝ રાઇડિંગ એટ હર ટોપ સ્પીડ આપણે અગાઉ ટોપ અને સ્પીડ આ શબ્દો સમજ્યા છીએ રફ આમ પણ તમને આ શબ્દ ખબર છે રફ કામનો ચોપડો બનાવો છો મેથ્સનું પેપર હોય ત્યારે રફ કામ માટે કાગળ છૂટો કરો છો ને જુદો રાખો છો ને આ કાગળ રફ કામ કરવાનો આગળનું સેન્ટેન્સ વાંચીએ ધેન શી નોટિસ્ટ અ રેડ બટન નિયર ધ બેલ વોટ વોઝ દેટ શી પુસ્ટ ધ બટન નોટિસ બટન પુશિંગ આ શબ્દો ગયા એપિસોડમાં આપણે જોયા હતા જસ્ટ રિમાઇન્ડિંગ યુ આગળ વાંચીએ લો એન્ડ બિહોલ્ડ બધી વાર્તાઓમાં આવતું હોય વાર્તા શરૂ થાય એવી જગ્યાએ પહોંચે ઘટના હવે શું થશે અને આપણું મન લો એન્ડ બિહોલ્ડ થઈ જાય આપણે ત્યાં અટકી જઈએ There came out a big fan on the rear wheel. The fan started rotating Rum Rum It thrilled Teja Swinney. Isn't it thrilling? Urti bicycle flying bicycle it itself is a thrilling experience. આગળ વાંચીએ શી પેડલ્ડ ધ બાયસિકલ વિથ ફૂલ સ્ટ્રેન્થ એન્ડ વોટ અ મિરેકલ જોઈએ આ મિરેકલ વર્ડ શું છે બહુ મિરેક્યુલસ છે વી હેડ એન એક્સિડન્ટ નો વન વોઝ ઇન્જર્ડ ઇટ વોઝ અ મિરેકલ આવી ઘટનાઓ તમે સાંભળી હશે હે નેક્સ્ટ સેન્ટેન્સ વાંચીએ ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ

એવું જ હતું તેજસ્વીની બાયસિકલમાં પણ એનો જે મિરર હતો એ ફ્રન્ટ હેન્ડલ પર હતો અને બતાવતો તો શું રિયર વ્યૂ અને જે પેલો બિગ ફેન નીકળ્યો હતો એ કઈ સાઈડના વ્હીલમાં હતો રિયર વ્હીલમાં તો રિયર અને ફ્રન્ટ એકબીજાના એન્ટોનેમ્સ છે આગળ વાંચીએ શી પેડલ્ડ ફાસ્ટર And the bike went up and up. Three, four, five, fifty meters. She was thrilled. Now she was flying over the river. She looked down. Oh is that a kite in the river? It was a boat. Friends. કાઇટ તો તમે બધા ઓળખો જ છો કાઇટ અને બોટ એ બંનેમાં સિમિલારિટી શું છે બોટનો સઢનો ભાગ હોય છે ને સમ કાઇટ જેવો લાગતો હોય છે અને વિચારો તેજસ્વીની ઉપરથી જોતી હોય ત્યારે એને શું લાગ્યું હતું ઇઝ ઇટ અ કાઇટ ઓર અ બોટ તેજસ્વીની ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ એને એવું થયું કે આ રિવરની અંદર કાઇટ ક્યાંથી પછી એને સ્ટ્રાઇક થઈ કે કાઇટ હોય તો મને આટલે ઊંચેથી દેખાય પણ ખરી એટલે એને લાગ્યું કે આ જે મને કાઇટ શેપનું દેખાય છે એક્ચ્યુઅલી એકચ્યુલી બોટ છે પેરેગ્રાફ આગળ વાંચીએ શી ટર્ન ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ શી સો હર સ્કૂલ ઓ નો ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ

thrilling મિરેકલ સોફ્ટ હાર્ડ રફ smooth ચાલો પાર્ટ ટુમાં કેટલા અનફેમિલિયર વર્ડ્સ છે જોઈ લઈએ અને તે પણ શીખી લઈએ તેની સાથે પણ ફેમિલિયર થઈ લઈએ સ્માઈલ ઇન ધ મિરર પાર્ટ ટુ નાવ

ઓપન ધ ટેક્સ્ટબુક ક્લોઝ ધ વિન્ડો ઓપન ધ વિન્ડો સ્ક્રીન પર જુઓ બીજી પેર છે ટાઈટ લૂઝ દોરી કેવી ટાઈટ બાંધી છે ને કે લૂઝ દોરી લૂઝ બાંધી હોય તો સામાન છૂટી પડે નીકળી જાય લૂઝ ટાઈટ "agravache!" she cried out. "oh, ma!" she opened her eyes. "oh, my god! it was a dream!" she got up, washed her face, and looked into the mirror. "hmm! it was a dream this time, but it will not be a dream forever," she promised herself. આઈ વિલ મેક અ બાઇક લાઇક ધીસ એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ શી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન ધ મિરર સ્માઈલ હર સેલ્ફ ઇન ધ મિરર તમે આજે મિરરમાં જોઈને જરૂર બ્રોડ સ્માઈલ આપવાના છો હે ને મારું કામ તો મેં કર્યું હો હવે તમારું કામ શરૂ થાય છે તમારે પણ આ સ્ટોરી વાંચવાની છે ઇઝ હોમવર્ક આ સ્ટોરી તમારે વાંચવાની બાય નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભારત માતાને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા માટે અનેક ક્રાંતિવીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી પ્રયત્ન કરેલા છે આજે આપણે એવા જ એક ક્રાંતિકારીના જીવનચરિત્ર વિશે જાણીશું કે જેને લોકો નેતાજીના હુલામણાના નામથી ઓળખતા હતા તેઓ કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ હતા તેમના એક અવાજે હજારો સૈનિકો અંગ્રેજ સલ્તનત સામે સશસ્ત્ર ક્રાંતિનો મોરચો માંડ્યો હતો આ ક્રાંતિકારીનું નામ શું છે તમને સમજાયું હશે સુભાષચંદ્ર બોઝ આજે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે જાણકારી મેળવીએ સુભાષચંદ્ર બોઝનો જન્મ ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્તાણુંના રોજ હાલના ઓરિસ્સા રાજ્યના કટક શહેરમાં થયો હતો તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી દેવી હતું આવા સંસ્કારી દંપતીના ઘરે સુભાષચંદ્ર બોઝનો ઉછેર થયો હતો બોજ પરિવાર ખૂબ મોટું હતું તેમને આઠ ભાઈઓ અને છ બહેનો હતા તેમાં નવમું સંતાન એ સુભાષચંદ્ર બોઝ હતા સુભાષચંદ્ર બોઝના ઉછેરમાં પૂરતું ધ્યાન ન આપી શકતા તેમના એક સગા શારદાબહેને તેમના ઉપર સવિશેષ ધ્યાન આપ્યું તે સુભાષચંદ્ર બોઝને રાજા કહીને બોલાવતા અને સુભાષચંદ્ર નાનપણથી જ રાજાના જેમ વર્તતા હતા સુભાષચંદ્ર બોઝને પ્રેસિડેન્ટ સ્કૂલમાં ભણવા માટે મૂકવામાં આવ્યા ત્યારબાદ રેવન્સો કોલેજિયેટ સ્કૂલમાં મૂકવામાં આવ્યા અહીંની શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર હતું શાળાના આચાર્ય વેણી માધવદાસનો સુભાષચંદ્ર બોઝ ઉપર ખૂબ જ પ્રભાવ પડ્યો સુભાષચંદ્ર બોઝ જેમ જેમ યુવાન થતા ગયા તેમ તેમ તેમના વિચારો ઉપર રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદના વિચારોનો સવિશેષ પ્રભાવ જોવા મળ્યો સ્વામી વિવેકાનંદે જણાવ્યું કે સાચો માનવ ધર્મ એ ગરીબોની સેવા છે માનવ સેવા એ જ પ્રભુ સેવા આ માટે સુભાષચંદ્ર શાળા છૂટ્યા બાદ ગરીબોની સેવા કરવા માટે ઘરેથી નીકળી જતા હતા અને રાત્રે ખૂબ મોડા સુધી તે ગામડાઓમાં જઈ અને ગરીબોની સેવા કરતા મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ તે સમયની પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ કોલેજમાં તેમણે દર્શન શાસ્ત્રના વિષય સાથે અભ્યાસ શરૂ કર્યો સુભાષચંદ્ર બોઝ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી તેમના પિતા તેમને આઈસીએસની પરીક્ષા પાસ કરાવી અંગ્રેજ સરકારમાં મોટા અફસર બનાવવા માંગતા હતા આ માટે ઓગણીસો ઓગણીસમાં તે ની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા ખૂબ જ ઓછા સમયમાં તેમણે તે સમયની કઠિન ગણાતી આઈસીએસની પરીક્ષા તેમણે પાસ કરી અંગ્રેજ સરકાર સામે લડવાની રણનીતિના સમાચારો સાંભળી સુભાષચંદ્ર બોઝને પણ દેશ સેવા કરવાનું મન થઈ આવ્યું પરંતુ પિતાજી શું વિચારશે તેની બીકે તેમણે પોતાના વિચારને દબાવી રાખ્યો એક દિવસ તેમણે પોતાના મોટાભાઈ શરદચંદ્રને પોતાના વિચારો જણાવ્યા કે પોતે આઈસીએસમાંથી રાજીનામું આપી દેશ સેવા કરવા માગે છે ઓગણીસો એકવીસ સુભાષચંદ્ર બોઝ ભારત પરત આવવા માટે નીકળી ગયા તેમણે પોતાના પિતા જાનકીનાથ બોઝને પોતાના નિર્ણયની પત્ર દ્વારા જાણ કરી એમના પિતાએ વળતા પત્રમાં એમને જવાબ લખ્યો કે તમે મારી આશા પૂર્ણ ના કરી તેનો મને જરા પણ રંજ નથી પરંતુ તમે જે રસ્તે જાઓ છો ત્યાંથી પાછા ન પડતા સૌ પહેલાં તે મહાત્મા ગાંધીજીને મળ્યા ત્યારબાદ બંગાળના એક ક્રાંતિકારી નેતા દેશબંધુ ચિત્તરંજન દાસને મળ્યા જે ગુરુની તે વર્ષોથી શોધ કરતા હતા તે સ્વરૂપમાં તેમને તેમને મળ્યા મળ્યા પછી લાગ્યું કે મારા મોક્ષની સાધના એ મારા માટે નહીં પરંતુ ભારતના મોક્ષ દ્વારા જ મારી સાધના પૂર્ણ થશે તે સમયે ભારતમાં અસહકારનું આંદોલન ચાલી રહ્યું હતું એ માટે રાષ્ટ્રીય શિક્ષણની જરૂરિયાત ઊભી થતાં રાષ્ટ્રીય મહાવિદ્યાલયો ખોલવામાં આવ્યા હતા બંગાળમાં પણ એક રાષ્ટ્રીય મહાવિદ્યાલય ખોલવામાં આવી જેના આચાર્ય પદ તરીકે સુભાષચંદ્ર બોઝને નિમવામાં આવ્યા હતા ઓગણીસો ત્રેવીસમાં પ્રાંતીય ધારાસભાની ચૂંટણીઓ આવી તેમાં બંગાળમાં સુભાષચંદ્ર બોઝ અને ચિત્તરંજન દાસજીના પક્ષનો ખૂબ જ ભારે બહુમતીથી વિજય થયો કોલકત્તા મ્યુનિસિપાલિટીના મેયર તરીકે ચિત્તરંજન દાસજી નિમાયા જ્યારે સુભાષચંદ્ર બોઝને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા સાથે સાથે તેમણે બંગાળમાં યુવા સ્વયંસેવક પરિષદના મંત્રી તરીકે પણ નિમણૂક આપવામાં આવી આમ સુભાષચંદ્ર બોઝ રોજ સોળથી સત્તર કલાક સુધી કામ કરતા રહ્યા સુભાષચંદ્ર બોઝની કામગીરી અંગ્રેજ સરકારને આંખના કણાની જેમ ખૂંચવા લાગી તેમની વધતી જતી લોકપ્રિયતા અને લોકોના દિલમાં તેમનો પ્રેમ જોઈ અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી સુભાષચંદ્ર બોઝને પકડવા માટે તે કોઈને કોઈ બાના શોધતા હતા એ માટે તેમણે બંગાળ વિધાનસભા અને કોંગ્રેસ મહાસભાને બિનકાયદેસર ગણી બરખાસ્ત કરી અને તેના જે મોટા મોટા નેતાઓ હતા તેમની ધરપકડ કરી જેલ ભેગા કરવામાં આવ્યા જેમાં બંગાળ યુવા સ્વયંસેવક દળના મંત્રી તરીકે સુભાષચંદ્ર બોઝની પણ ધરપકડ કરવામાં આવી અને તેમને છ મહિનાની જેલની સજા કરવામાં આવી દેશના અનેક યુવાનો આઝાદી મેળવવાના સ્વપ્ન જોવા લાગ્યા હતા અને અસહકારનું આંદોલન સ્થગિત થતાં હવે ભારતની આઝાદીનું સ્વપ્ન અંધકારમય થતું લાગ્યું લોકોમાં રાષ્ટ્રીય લડત માટે જે ભાવના જાગૃત થઈ છે તે પાછ મૃતપ્રાય અવસ્થામાં ન પહોંચી જાય બે મહાનાયકો મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોઝના વૈચારિક મતભેદ ઊભા થતા એ કાયમ માટે કોંગ્રેસમાં એકબીજાના વિરોધ પક્ષમાં રહ્યા જે આગળ જતા બંનેના રસ્તાઓ જુદા પડ્યા સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે સિદ્ધાંત એક આદર્શ છે નવી જાગૃત થયેલી પ્રજા તરત જ તેને અપનાવી ના શકે લડતમાં વ્યૂહને મહત્ત્વ આપતા હતા જેમ જેમ રાજકારણનો રંગ બદલાય તેમ તેમ લડત પણ બદલાવી જોઈએ તેમ એમનું માનવું હતું તેમને ક્ષય નામનો ભયંકર રોગ થયો એમના મોટાભાઈ ચંદ્રએ તેમને જેલમાંથી મુક્ત કરવા માટે અનેક અરજીઓ કરી પરંતુ અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝને જેલમાંથી છોડવા તૈયાર ન હતા એમને રાજકેદી તરીકે જેલમાં રાખવામાં આવ્યા હતા સુભાષચંદ્ર બોઝની હાલત વધારે ખરાબ થતાં અંગ્રેજ તેમને જેલમાં જ મરવા દેવા માંગતી ન હતી એટલા માટે ભારતમાં ન રહેવાની શરતે તેમને જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય બતાવ્યો પરંતુ સુભાષચંદ્ર બોઝે આ નિર્ણયનો અસ્વીકાર કર્યો છે કે અંગ્રેજ સરકારે સુભાષચંદ્ર બોઝને જેલમાંથી મુક્ત કરવા પડ્યા પોતાના મોટાભાઈ શરતચંદ્રની દેખરેખ નીચે સુભાષચંદ્ર ઝડપથી સાજા થવા લાગ્યા છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો બત્રીસના રોજ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે નીકળેલી રેલીનું નેતૃત્વ કરી રહ્યા હતા અને એ રેલીમાં ભાગ લેવા બદલ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી આ વખતે અંગ્રેજ સરકાર તેમને કોઈપણ સંજોગોમાં ન છોડે તેવું મન બનાવી બેઠી હતી ફરી તેમને જેલ ભેગા કરવામાં આવ્યા આ વખતે ફરીથી એમની તબિયત બગડી ફરીથી એમના શરીરમાં ક્ષય રોગના લક્ષણો દેખાવા લાગ્યા અંગ્રેજ સરકારે એમની આરોગ્ય તપાસ કરી એમને વીએના સારવાર લેવા માટે મોકલી આપ્યા સુભાષચંદ્ર બોઝ વીએના સારવાર લેવા માટે ગયા અહીંના વાતાવરણમાં તે ઝડપથી સાજા થઈ રહ્યા હતા ચાર ડિસેમ્બર ઓગણીસો ના ચોત્રીસના રોજ તે ભારત આવ્યા ત્યાં સુધીમાં તો તેમના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું જાન્યુઆરી ઓગણીસો પાંત્રીસમાં પાછા તેમને વીએના મોકલી દેવામાં આવ્યા બંગાળની ધારાસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં અંગ્રેજ સરકારે એવું જણાવ્યું કે સુભાષચંદ્ર બોઝને હવે ભારત પરત આવવાની આશા છોડી દેવામાં આવે હવે તેમને ભારત ક્યારેય આવવા મળશે નહીં સુભાષચંદ્ર બોઝ આ સમાચાર સાંભળી ગમે તે ભોગે ભારત આવવા માટે નીકળી ગયા ઓગણીસો છત્રીસમાં ભારત આવ્યા અંગ્રેજ સરકારે મુંબઈથી જ તેમની ધરપકડ કરી એમને નજરકેદ કરવામાં આવ્યા સુભાષચંદ્ર બોઝને ઓગણીસો આડત્રીસમાં હરિપુર અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરવામાં આવી જે તેમની કારકિર્દીનું સર્વોચ્ચ સન્માન હતું અને ઓગણીસો ઓગણચાલીસમાં ત્રિપુરીનું ફરી અધિવેશન આવ્યું જેમાં સુભાષચંદ્ર બોઝે ફરી તેમણે પોતાની રાષ્ટ્રપતિની ઉમેદવારી નોંધાવી જે ગાંધીજીને ન ગમ્યું સુભાષચંદ્ર બોઝની ભારે બહુમતીથી જીત થઈ જે સમાચારથી ગાંધીજીને ખૂબ જ આઘાત લાગ્યો સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય રાજકારણની સ્થિતિ જોઈ રહ્યા હતા તેમને ખબર હતી કે નજીકના જ સમયમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવા જઈ રહી છે આવા સમયે જો અંગ્રેજો પાસે પૂર્ણ સ્વરાજ માગીએ અને એમને જણાવીએ કે છ જ મહિનાની અંદર ભારતને સંપૂર્ણ સ્વતંત્ર કરવામાં આવે નહીતર આંદોલન કરવામાં આવશે આ રીતે અંગ્રેજ સરકાર ઉપર દબાણ લાવી શકાય તેમ હતું પરંતુ બાપુ અને સુભાષચંદ્ર બોઝના વિચારો ન મળતા સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસમાંથી રાજીનામું આપી પોતાનો અલગ પક્ષ ફોરવર્ડ બ્લોકની સ્થાપના કરી એમણે જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણચાલીસમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ચૂકી સુભાષચંદ્ર બોઝ પોતાની રીતે અંગ્રેજ સરકાર સામે સશસ્ત્ર લડાઈ લડવાની તૈયારીઓ કરી રહ્યા હતા એમણે અંગ્રેજ સલ્તનત વિરુદ્ધ પોતાના વિચારો જાહેર કર્યા કયામત્કા દિન નામના લેખની પ્રસિદ્ધિથી અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને તેમણે નજરકેદ કરવામાં આવ્યા આ નજરકેદ દરમિયાન તેમને ચાલીસ દિવસ સુધી એક કમરામાં પોતાને બંધ કરી લીધા દાઢી મૂછ વધારી અને પઠાણનો વેશ ધારણ કરી પંદર જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ તે છુપાવેશે પોતાના ઘરે ભાગી ગયા બરદીવાનથી પેશાવર ગયા અને પેશાવરમાં તેમને રહેમત ખાન નામનો એક સાથી મળ્યો જેણે તેમને અફઘાનિસ્તાનની સરહદ ઓળંગી અને કાબુલ સુધી પહોંચાડ્યા કાબુલમાં તેમણે ઉત્તમચંદ શેઠ નામના માણસની મદદથી ઇટાલિયન એજન્સીનો સંપર્ક સાધ્યો નકલી પાસપોર્ટ બનાવી સુભાષચંદ્ર બોઝ કાબુલથી મોસ્કો ગયા અને મોસ્કોથી બર્લિન ગયા આ બાજુ એશિયામાં પણ જાપાને અમેરિકા વિરુદ્ધ યુદ્ધ છેડી અને બીજા વિશ્વ યુદ્ધમાં જંપલાવ્યું ફેબ્રુઆરી ઓગણીસો બેતાલીસમાં જ આઝાદ હિંદ ફોજની સ્થાપનાના બીજ રોપાયા એ સમય દરમિયાન તેર જૂન ઓગણીસો તેતાલીસના રોજ સુભાષચંદ્ર બોઝ બર્લિનથી સબમરીનમાં ટોક્યો પહોંચ્યા જુલાઈ માસમાં તે ટોકિયોથી સિંગાપુર પહોંચ્યા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેના પ્રમુખ તરીકે હતા રાસબિહારી બોજ પ્રમુખ તરીકેના ભાષણમાં તેમણે જણાવ્યું કે આજે હું તમારા માટે એવી ભેટ લાવ્યો છું જે કરોડો ભારતીયોના હૃદય સમ્રાટ છે હવેથી આઝાદ હિંદ ફોજનું સુકાની પદ હું સુભાષચંદ્ર બોઝને સોંપું છું આમ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજના સુકાની બન્યા આઝાદ હિંદ ફોજે અંગ્રેજ સૈન્યના નાકે કેવો દમ લાવી દીધો અને શું કામગીરી કરી તે એક વિડીયો દ્વારા આપણે નિહાળીએ આઝાદ હિંદ ફોજ દિલ્હી પહોંચવાની તૈયારીમાં જ હતી અને બદલાતી રાજકીય પરિસ્થિતિ અને બદલાતા વાતાવરણના કારણે આઝાદ હિંદ ફોજનું સ્વપ્ન રોળાયું સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને પરત ફરવાનો આદેશ આપ્યો સત્યાવીસમી ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસના રોજ બેંકોકથી વિમાન માર્ગે તે ટોક્યો જઈ રહ્યા હતા રસ્તામાં ફરમાસા ટાપુ પર તેમનું પ્લેન ક્રેશ થઈ ગયું જેમાં સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ થઈ ગયું એમના મૃત્યુ પાછળ અનેક શંકા કુશંકાઓ પ્રવર્તે છે પરંતુ દેશને આઝાદી માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર એ વીર પુરુષ ભારતના લોકો માટે સદાય ઋણી રહેશે આપણા દિલમાં સદાય માટે તેમના માટે આદર અને પ્રેમભાવ રહેશે નમસ્કાર વિદ્યાર્થી